बनासकांठा जेवा छेवाड़ाना जिल्लामां आजथी 19 वर्ष पहला एटले के 2001 मां बीके न्यूजे पोतानी जे ऐतिहासिक शुरुआत करी अने त्यारे तो मीडिया युग पण नहोतो, मीडियानी धीमी राहे शुरुआत हती। एवा टाइमे बीके न्यूजे जे बनासकांठामां कामगीरी करी छे एने हूँ बिरदावुं छुं। खरेखर बनासकांठा जिल्ला ए विविधतामां एकता जेवो जिल्लो छे, जेमां अरवल्लीनी गिरिमाळा पण आवेली छे, बालाराम सेंचुरी जेवो जंगल विस्तार पण आवेलो छे, આંતરરાષ્ટ્રીય સરહદ એટલે પાકિસ્તાન સાથે જોડાયેલો જિલ્લો પણ છે, આંતરરાષ્ટ્રીય રાજ્ય એટલે કે રાજસ્થાન સાથે જોડાયેલો જિલ્લો પણ છે, જેમાં રણ પ્રદેશ પણ છે, મેદાની પ્રદેશ પણ છે। બટાકાનો ભારતમાં સૌથી વધારે ઉત્પાદન બનાસકાંઠામાં થતું હોય, ડ્રીપ ઇરિગેશનમાં ભારત દેશમાં સૌથી પહેલા નંબરે બનાસકાંઠા જિલ્લો આવતો હોય, બનાસ ડેરી જેવી એશિયાની સર્વશ્રેષ્ઠ ડેરી પણ આ જિલ્લામાં છે, એવા જિલ્લામાં કે જે જિલ્લામાં દર 50 કિલોમીટરે ભાષા અને બોલીનો લહેકો પણ બદલાઈ જતો હોય છે, પહેરવેશ પણ બદલાઈ જતો હોય, એવી વિવિધતામાં એકતા જેવા જિલ્લામાં બીકે ન્યૂઝે જે કામગીરી કરી છે, જે લોકોની લાગણી ગામે ગામ સુધી પહોંચાડી છે, સરકારી યોજનાઓને ગામે ગામ સુધી પહોંચાડી છે અને જે વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે એને ખરેખર આ તબક્કે હું બિરદાવું છું। સાથે સાથે આવનાર સમયમાં પણ બીકે ન્યૂઝ આ જ રીતે કામ કરતું રહે, આ જ ચેલેન્જ સાથે કામ કરતું રહે, આવનાર સમયની ચેલેન્જોને પણ એ પાર પડે એવી હું અપેક્ષા રાખું છું। એ માટે બીકે ન્યૂઝ ટીમ, મગનભાઈ માળી અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં બીકે ન્યૂઝની ટીમ મગનભાઈ માળીના નેતૃત્વમાં અડીખમ રહીને સાચી વસ્તુ લોકો સુધી પહોંચે, સાચી યોજના લોકો સુધી પહોંચે, સાચી લાગણી લોકો સુધી પહોંચે એવી હું અપેક્ષા રાખું છું અને મા ભગવતી, મા અંબાજી, મા નળેશ્વરીને પ્રાર્થના કરું છું કે એમાં એમને એમની ટીમને શક્તિ આપે એવી અપેક્ષા રાખું છું। ધન્યવાદ।